ગોલ પાર્ક સોસાયટી ખાતે આજે પ્રભાતભાઈ સિંધવનું જે મકાન જે છે એમાં એમના દીકરા જશ પ્રભાતભાઈ સિંધવ એ ગઈકાલે રાત્રે અહીંયા એમના દાદા સાથે એકલા હતા. દાદા જે છે એમના નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સૂતા હતા અને જે જશ સિંધવ અને એના જે એક પરિચિત હતા એ બંને થર્ડ ફ્લોર ઉપર જે એમનું બેડરૂમ છે એમાં સૂતા હતા. એમના મિત્ર જે છે લગભગ 6:45 સુમારમાં શાળાએ જવા માટે નીકળી ગયેલા અને એ વખતે દરવાજો નીચેનો જે સેકન્ડ ફ્લોર ઉપરનો જે છે ખુલ્લો મૂકીને ગયેલા હતા. આ દરમિયાન લગભગ 6:30 આસપાસના સમયગાળામાં 6:45 આસપાસના સમયગાળામાં જે એમના ઘરે કામ કરતા અનિલ કરીને જે ઈસમ જે છે એ અને એના બીજા બે અજાણ્યા ઈસમો એ ત્રણેય ઈસમો જે છે ઉપર જે જસ સિંધવ જે છે એની પાસે આવેલા એને ડરાવી ચાકુ જેવું શસ્ત્ર બતાવી અને જે કેશ અને ગોલ્ડ ક્યાં છે એની પૂછપરછ કરેલી અને ત્યારબાદ એને સામેના રૂમ કે જ્યાં જસ સિંધવના પેરેન્ટ્સનો બેડરૂમ જે છે એને બ્રેક કરી અને એમાં અંદરથી કેશ અને ગોલ્ડ લઈ ગયા છે. અત્યારે હાલ કેટલી કેશ અને કેટલી ગોલ્ડ ગયેલ છે એ જાણ માટે બાકી છે, કારણ કે એમના જે પેરેન્ટ્સ જે છે અત્યારે અમદાવાદથી આવી રહ્યા છે, જેથી કરીને ફર્ધર ડિટેલ્સ જે છે એમના આવ્યા પછી એમની પૂછપરછમાં જ મળશે. અત્યારે પોલીસ જે છે એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફરિયાદ લેવાની કામગીરી કરી રહી છે, સાથે સાથે જેટલા પણ એક્ઝિટ રૂટના અહીંના પોસિબિલિટીઝ જે છે એ તમામ રૂટ ઉપર નાકાબંધી અને સાથે સાથે એની આરોપી ઈસમોની ઓળખ કરી અને એમને શોધવાની કામગીરી સ્થાનિક પોલીસ, આજુબાજુના પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ, ડીસીબી, એસઓજી આ તમામ ટીમો જે શહેરની જે છે એ તમામ કરી રહી છે. સર, નેપાળી જે છે અહીંયા જ રહેતો જે પરિવારો છે અને ઘર કાર્યોને લઈને શું કહેતા? જેમ કે રાજકોટના લગભગ તમામ આ વિસ્તારો જે સંપન્ન વિસ્તારો જે છે એમાં અવારનવાર પોલીસ તરફથી પણ આની ખાસ કાળજી રાખવા માટે સૂચના આપવામાં આવે છે કે જે પણ આપના ઘરે આવતા ઈસમો ઘરઘાટી તરીકે સ્થાનિક તરીકે રહેતા ઈસમો ચોકિયાતા તમામ બાબતે જે છે એ પૂરતું પોલીસ વેરિફિકેશન પણ કરાવડાવે. અત્યારે હાલ આ જે ઈસમ જે છે લગભગ 1.5 મહિના પહેલાંથી એ એક અન્ય વ્યક્તિના રેફરન્સથી અહીંયા નોકરી ઉપર રાખવામાં આવેલો હતો. એમની પાસેથી કોઈ ડિટેલ જે છે એ જે ઘરમાલિક જે છે એમણે લીધી નહોતી, જેના રેફરન્સથી આ ઈસમને અહીંયા કામે રાખવામાં આવ્યો હતો. એની પાસેથી પોલીસે કેટલીક વિગતો મેળવી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ રાખી છે. બાળકને કોઈ નુકસાન નથી, એમણે હાથ પગ જે છે એ સામાન્ય જે કપડાં જે છે એનાથી બાંધેલા હતા એવી રજૂઆત છે. બાળકને અત્યારે કોઈપણ ઈજા કે કોઈપણ પ્રકારની બીજી જે છે ઈજાઓ થયેલ નથી, એ સંપૂર્ણપણે સ્વસ્થ છે. સીસીટીવી આપે કબજે કર્યા છે, એમાં શું દેખાય છે? કેટલા લોકો હતા અને કોઈ હથિયાર કોઈ આ તે બીજું કંઈ એમની સાથે? અત્યારે તમામ બાબતો જે છે એ સ્થાનિક પોલીસ સ્ટેશન ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જે છે એ તપાસના કામે લઈ રહ્યા છે અને જે તમામ જરૂર